સુરતમાં આવેલા વારછાના અશ્વિની કુમાર રોડ પર સરસ્વતી શાળાની પાસે આવેલા ચાર રસ્તાનું કોઈ આયોજન ન હોવાથી અકસ્માતોની વણઝાર. અશ્વિની કુમાર વિસ્તારમાં સરસ્વતી શાળા આગળ ચાર રસ્તા પડતા હોવાથી કતારગામથી હીરાબાગ જતા તેમજ ભવાની સર્કલથી અશ્વિની કુમાર જતા વાહનોને અકસ્માત સર્જાય છે અને ટ્રાફિકની સમસ્યા યથાવત રહે છે. આ વિસ્તારના વોર્ડ નંબર 5માં આવતા હોવાથી ત્યાંના નિષ્ઠાવાન અને શક્તિશાળી એવા કોર્પોરેટર દિનેશભાઈ કાછડિયા દ્વારા જણાવાયું કે આ સર્કલની ડિઝાઇન 2 વર્ષથી તૈયાર થઈ ગઈ છે. સામાન્ય સભામાં ઠરાવ પણ થયો છે, પરંતુ આ સર્કલ બનાવવાનો ખર્ચ 75 લાખ રૂપિયા હોવાથી સરકાર પાસે ફંડ ન હોવાથી આ કામ અટકેલું છે. આગામી સમયમાં કમિશનરને રજૂઆત કરી છે, છતાં પણ કામ શરૂ થયું નથી. સર્કલનું કામ ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.